ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે ત્યારે સુરતમાં એક કારમાંથી 75 લાખની રોકડ મળી આવી છે. લાખોની રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મેદરપુરા પોલીસ સ્ટેશન નજીક SS ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લાખોની રોકડ હાથ લાગતા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. મોડી રાત્રે ચેકિંગ દરમિયાન કાર પકડાઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા, જેમાંથી 1 ભાગી ગયો હતો. 2 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર કારમાંથી કોંગ્રેસના પાર્કિંગ પાસ પણ મળી આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોણ આપવાની હતી તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રોકડ ધારા આંગળિયા મારફતે આવી હતી. કાર મહારાષ્ટ્ર પાસિંગ છે તથા તે વિનાયક ટ્રાવેલ્સ નામે છે. આવકવેરાની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે. ઉદય ગુર્જર અને મોહમ્મદ ફૈઝને પકડવામાં આવ્યા છે, જ્યારે સંદીપ નામનો યુવક ફરાર છે. કર્ણાટક રહેવાસી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા નસદ દેસાઈએ નિવેદન આપ્યું છે કે આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી મળી. આ એક કાવતરું ઘડવાનો પ્રયત્ન છે. કારનો મિસયુઝ કરવામાં આવ્યો છે. કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના સાહિત્ય બધે જ છે, તે કોઈપણ સ્થળે મળી શકે છે.